नमस्कार विद्यार्थी मित्रों, आप सौने आवकारू छू। आज आपणे धोरण चार विषय गुजराती में पाठ बार बाल नरेन्द्र नो अभ्यास करीशु। विद्यार्थी मित्रों, आ पाठ प्रसंग वर्णन प्रकारनो छे। आ पाठना लेखक छे डॉक्टर कन्हैयालाल भट्ट। सौ प्रथम अपने पाठ परिचय मेळवीशु। तो चालो बाळमित्रो, आपणे पाठ परिचय मेळवीए। आ पाठमां स्वामी विवेकानंदना बाळपणना केटलाक प्रसंगोनुं निरूपण एटले के वर्णन करवामां आव्युं छे। एटले के स्वामी विवेकानंद ज्यारे नाना हता त्यारे एमना जीवनमां बनेली घटनाओनुं અહીં વર્ણન કરવામાં આવ્યું છે। સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું। પાઠમાં દર્શાવવામાં આવેલા વિવિધ પ્રસંગોને આધારે આપણને બાળ નરેન્દ્રમાં નિડરતા, જિજ્ઞાસાવૃત્તિ, એકાગ્રતા વગેરે જેવા ગુણોના દર્શન થાય છે। विद्यार्थी मित्रों, पाठ परिचय मेळव्या बाद हवे आपणे शब्द समजूतीनो अभ्यास करीशु। फळियू एटले मोहल्लो, आश्रय एटले आश्रो अथवा शरणु, छायो एटले छायडो, नीडर એટલે ડરે નહીં તેવું અથવા બહાદુર, હળવેકથી એટલે ધીરેથી, ભૂસકો એટલે કૂદકો અથવા ઊંચેથી નીચે પડવું તે, રાક્ષસ એટલે દાનવ, દૈત્ય અથવા અસુર। विद्यार्थी मित्रों, शब्द समझूती में आगळ वधीए। हैरान एटले पीड़ा अथवा पजवणी, मूंझावू एटले गभरावू अथवा अकळावू, आफत एटले मुश्केली, संकट अथवा आपत्ति, पराक्रम એટલે બહાદુરી અથવા શુરાતન, વાડી એટલે ફળ ઝાડનું ખેતર, કિટ્ટા એટલે કે દોસ્તીનો ભંગ, બોલવું નહીં તે, ભેરું એટલે સાથી, દોસ્ત કે મિત્ર, એકાગ્ર એટલે તલ્લીન, સંગત એટલે સોબત અથવા સહવાસ, પદ્માસન એટલે યોગના 84 આસનોમાંનું એક આસન, અથવા ડાબો પગ જમણા સાથળ પર અને જમણો પગ ડાબા સાથળ પર ચડાવી ટટ્ટાર બેસવું તેને પણ પદ્માસન કહેવામાં આવે છે। ઓમકાર એટલે ઓમ, પ્રણવ અથવા ઓમ એવો ઉચ્ચાર, કોલાહલ એટલે ઘોંઘાટ અથવા શોરબકોર, ઠાકુરજી એટલે સ્વામી રામકૃષ્ણ પરમહંસ, તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા।
विद्यार्थी मित्रों, शब्द समझूतीनो अभ्यास कर्या बाद हवे आपणे रूढ़िप्रयोगोनो अभ्यास करीशुं। रूढ़िप्रयोगनो अर्थ जाणीशुं। आपेल रूढ़िप्रयोगनो उपयोग करी वाक्य बनावीशुं। पहेलो रूढ़िप्रयोग छे रवाड़े चढ़वुं, એટલે એમનો અર્થ છે કે ખોટી આદતમાં પડવું। હવે આપણે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ। એક રખડેલ મિત્રના રવાડે ચડવાથી જતીન પરીક્ષામાં નાપાસ થયો। બીજો રૂઢિપ્રયોગ છે વડના વાંદરા ઉતારવા, એમનો અર્થ છે બહુ જ તોફાની હોવું। હવે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ। છગન વડના વાંદરા ઉતારે એવો છે। વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે આ પાઠની સમજ મેળવીશું। તો બાળમિત્રો, હવે આપણે આ પાઠની સમજ મેળવવાની શરૂઆત કરીએ। તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે। તારક અને નરેન્દ્ર બંને મિત્રો છે। તારકના ઘરના આંગણામાં એટલે કે તારકના ઘરની સામેની ખુલ્લી જગ્યામાં તારક અને નરેન્દ્ર રમતા હોય છે। નરેન્દ્ર કહે, તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક, ચાલ આપણે ત્યાં રમીએ। નરેન્દ્ર તારકને કહે છે કે તારક, તારા ફળિયામાં એટલે કે તારા ઘરના આંગણામાં આવેલું આ વૃક્ષ મને ખૂબ જ ગમે છે તારક, ચાલ આપણે વૃક્ષ પાસે જઈને રમીએ। તારક કહે, ઝાડ તો મને પણ બહુ જ ગમે છે, મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે। તારક નરેન્દ્રને કહે છે કે વૃક્ષ તો મને પણ ખૂબ જ ગમે છે, મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ કરે છે। બાળમિત્રો, વૃક્ષો હવાને સ્વચ્છ કેવી રીતે કરે છે તે આપણે જાણીએ। તમને ખ્યાલ છે કે અત્યારે પુષ્કળ વાહનો અને કારખાનામાંથી ધુમાડો હવામાં ભળે છે। આ ધુમાડામાં કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ હોય છે, જે હવામાં ભળવાથી હવાને ખરાબ કે દૂષિત કરી નાખે છે। વૃક્ષો પણ આપણી જેમ શ્વાસ લેવાની એટલે કે શ્વસન ક્રિયા કરે છે। આ શ્વસન ક્રિયામાં વૃક્ષો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, જેથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવામાંથી ઓછું થઈ જાય છે, આથી હવા સ્વચ્છ થાય છે। તો બાળમિત્રો, તમે જાણ્યું ને કે વૃક્ષો હવાને
કેવી રીતે સ્વચ્છ રાખે છે? નરેન્દ્ર કહે, એકદમ સાચી વાત છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે. એટલે કે નરેન્દ્ર તારકને કહે છે કે તારા દાદાજીની વાત સાવ સાચી છે કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. આગળ નરેન્દ્ર તારકને કહે છે કે વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે. બાળમિત્રો, આપણે અહીં જાણીએ કે વૃક્ષો વરસાદ લાવવામાં કેવી રીતે મદદરૂપ થાય છે, તો કે વૃક્ષોના પાંદડામાંથી પાણીની બાષ્પ એટલે કે પાણીની વરાળ હવામાં ભળે છે, તેના વાદળા બને છે અને આ વાદળામાંથી વરસાદ પડે છે. તો આ રીતે વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વળી નરેન્દ્ર તારકને કહે છે કે વૃક્ષો પર પક્ષીઓ પોતાના માળા બાંધે છે, આમ વૃક્ષો પક્ષીઓને આશરો પણ આપે છે. તારક કહે, અને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે. તારક નરેન્દ્રને કહે છે કે આ વૃક્ષો આપણને છાંયો આપી અને તડકાથી ગરમીથી બચાવે છે. જેમ કે કોઈ મુસાફર ઉનાળામાં રસ્તા પર જતા હોય છે ત્યારે ખૂબ જ તડકો લાગે છે, એવા સમયે જો કોઈ વૃક્ષનો છાંયડો મળી જાય તો મુસાફરને તડકાથી રાહત મળે છે. નરેન્દ્ર કહે, તારક, તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છે? નરેન્દ્ર તારકને કહે છે કે તારક, તું કોઈ દિવસ વૃક્ષ ઉપર ચડ્યો છે? તારક કહે, ના હો, મને બીક લાગે. તારક નરેન્દ્રને કહે છે કે ના, હું હજુ સુધી ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો નથી, કારણ કે મને વૃક્ષ પર ચડવામાં પડી જવાની બીક લાગે છે. નરેન્દ્ર કહે, અરે, એમાં ડરવાનું શું? જો હું આ વૃક્ષ ઉપર ચડું છું. નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે. તારક નીચે ઊભા રહીને જુએ છે. થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે. આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની. નરેન્દ્ર તારકને કહે છે કે અરે, વૃક્ષ પર ચડવામાં ડરવાની, બીક રાખવાની ન હોય, કંઈ ન થાય, મારી સામે તું જો હું આ વૃક્ષ ઉપર ચડું છું. કેવી રીતે વૃક્ષ પર હું ચડું છું એ તું ધ્યાનથી જોજે, એટલે તું પણ મારી જેમ સરળતાથી વૃક્ષ ઉપર ચડી શકીશ. એમ કહી નરેન્દ્ર વૃક્ષના થડ નજીક જઈને વૃક્ષ પર ચડવાની શરૂઆત કરે છે.
તારક નરેન્દ્રને વૃક્ષ પર ચડતા ઊભો ઊભો જુએ છે. નરેન્દ્ર ફટાફટ વૃક્ષ પર ચડી જાય છે અને ડાળ પર જઈને હિંચકા ખાવા લાગે છે. ડાળ પર હિંચકા ખાતા ખાતા નરેન્દ્ર તારકને કહે છે કે ચાલ તું પણ વૃક્ષ પર ચડી જા અને મારી જેમ ડાળ પર હિંચકા ખાવા લાગ, તને પણ હિંચકા ખાવાની મજા આવશે. તારક કહે, પણ મને બીક લાગે છે નરેન્દ્ર. તારક નરેન્દ્રને અચકાતા કહે છે કે પણ નરેન્દ્ર, મને હજુ પણ વૃક્ષ પર ચડવામાં ડર લાગે છે. નરેન્દ્ર કહે, એમાં તે વળી શું બીવાનું, મારી માતા શું કહે છે ખબર છે, જીવનમાં નિડર બનો. નરેન્દ્ર તારકને કહે છે કે વૃક્ષ પર ચડવામાં ડર રાખવાનો ન હોય, મારી માતા શું કહે છે ખબર છે તને, મારી માતા એમ કહે છે કે જીવનમાં ક્યારેય ડરવાનું નહીં, હંમેશા નિડર બનીને જીવવાનું. નિડર એટલે કે ડરવું નહીં, તે કોઈ પણ બાબતમાં ડરવાનું નહીં. તારક કહે, સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, એટલામાં તારકના દાદા આવી જાય છે અને તારકને નરેન્દ્રની વાતો સાંભળીને વૃક્ષ પર ચડવાની હિંમત આવી જાય છે અને નરેન્દ્રને કહે છે કે તારી વાત સાચી છે, ચાલ તો હું પણ વૃક્ષ પર ચડવાનો પ્રયત્ન કરું છું. તારક વૃક્ષ પર ચડવાનો પ્રયત્ન કરતો હોય છે ત્યાં અચાનક તેના દાદાજી આવી ચડે છે. દાદા કહે, અરે શું કરે છે તારક, ઝાડ ઉપર ચડે છે, પડી જઈશ. દાદાજી આવીને તારકને સૂચના આપવા માંડે છે કે અરે તારક, તું શું કરી રહ્યો છે, શું તું વૃક્ષ પર ચડી રહ્યો છે, વૃક્ષ પર ચડતા ચડતા તું પડી જઈશ. તારક કહે, નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે. તારક તેના દાદાજીને કહે છે કે વૃક્ષ પર ચડતા ચડતા હું નહીં પડું, મારા મિત્ર નરેન્દ્રને પણ જુઓ, એ પણ વૃક્ષ પર ચડી અને તેની ડાળી પર હિંચકા ખાઈ રહ્યો છે. દાદા કહે, નરેન્દ્ર હા, પેલો તોફાનીને, દત્તબાબુનો દીકરો ને, તું વળી એના રવાડે ક્યાં ચડ્યો, એ તો વડના વાંદરા ઉતારે એવો છે, એ છોકરા નીચે ઉતર. નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે, એટલે કે દાદાજીને થોડી વાર નરેન્દ્રની ઓળખ નથી પડતી, પરંતુ ત્યારબાદ અચાનક યાદ આવી જાય છે અને દાદાજી કહે છે કે હા, પેલો તોફાનીને, દત્તબાબુનો દીકરોને. દાદાજી તારકને કહે છે કે તું વળી એની સોબતમાં આવીને
એ કરે એમ તું પણ કેમ કરવા માંડ્યો છે? એ તો વડના વાંદરા ઉતારે એવો છે, એટલે કે બહુ જ તોફાની છે. પછી દાદાજી નરેન્દ્રને કહે છે કે એ છોકરા ચાલ વૃક્ષ પરથી નીચે ઉતર. એટલે નરેન્દ્ર ડાળ પરથી લટકીને ધીમેથી નીચે કૂદકો મારે છે. નરેન્દ્ર કહે દાદાજી પ્રણામ. નરેન્દ્ર ઝાડ પરથી નીચે ઉતરીને તારકના દાદાજી પાસે જાય છે અને દાદાજીને નમસ્કાર કરે છે. દાદાજી કહે સુખી રહે દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો? દાદાજી નરેન્દ્રને કહે છે કે બેટા સુખી રહે, પણ તું વૃક્ષ પર કેમ ચડ્યો હતો? નરેન્દ્ર કહે દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે. નરેન્દ્ર દાદાજીને કહે છે કે ઝાડ ઉપર ચડીને પછી એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે છે, માટે ઝાડ ઉપર ચડ્યો હતો. દાદા કહે સારું, પણ હવે ન ચડતો. દાદાજી નરેન્દ્રને કહે છે કે કાંઈ વાંધો નહીં, પરંતુ હવે પછી વૃક્ષ પર ન ચડતો. નરેન્દ્ર કહે કેમ દાદાજી? નરેન્દ્ર દાદાજીને કહે છે કે કેમ દાદાજી વૃક્ષ પર ચડવાની ના પાડો છો? દાદા કહે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજ્યો? હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો. દાદાજી નરેન્દ્રને કહે છે કે જો આ ઝાડ ઉપર એક રાક્ષસ રહે છે અને એ રાક્ષસ નાના છોકરાઓને ખૂબ જ પરેશાન કરે છે, સમજી ગયો? માટે હવેથી આ ઝાડ ઉપર ક્યારેય ન ચડતો. અહીંથી હવે જાઓ બીજી કોઈ જગ્યાએ રમો. નરેન્દ્ર કહે પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક શેનું છે? નરેન્દ્ર કહે છે કે પણ દાદાજી તમે અત્યારે ક્યાં જવા માટે નીકળ્યા છો અને હાથમાં આ પુસ્તક શેનું છે? દાદા કહે અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું. દાદાજી કહે અરે શિવ શિવ શિવ, આ તમારી સાથે વાતો કરવામાં રહ્યો એમાં તો મારે મંદિરે જવામાં મોડું થઈ ગયું છે. નરેન્દ્ર કહે દાદાજી અત્યારે મંદિરે? નરેન્દ્ર કહે દાદાજી અત્યારે મંદિરે જવાનું? દાદા કહે હા, સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સમજ્યો? દાદાજી જાય છે. નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે. તારક મૂંઝાય છે. દાદાજી નરેન્દ્રને કહે છે કે હા, સવારના અને સાંજના સમયે મંદિરમાં જઈને ભગવાનને યાદ કરવા જોઈએ, એટલે કે ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. આટલું કહીને
दादाजी मंदिरे जवा माटे निकली जाए छे। दादाजी ना गया पछी नरेंद्र फरीवार वृक्ष पर चढ़वा लागे छे। आथी तारक गभरावा मांडे छे। तारक कहे, अरे नरेंद्र, तू फरीथी झाड़ पर चढ़े छो? नरेंद्र कहे, हाँ, एमा शो वांदो छे? नरेंद्र तारक ने कहे छे के हाँ, हूँ फरीवार वृक्ष पर चढ़ू छु। फरीवार वृक्ष पर चढ़वामां शू तकलीफ छे? तारक कहे, पण दादाजी तो कहता हता के आ झाड उपर राक्षस रहे छे, तने राक्षसनी पण बीक नथी? तारक नरेंद्र ने कहे छे के पण दादाजी तो हमणा आपणने कहता हता ने के आ झाड उपर राक्षस रहे छे, तने राक्षसनी पण बीक नथी लागती, एटले के तने राक्षसनो पण डर नथी लागतो? नरेंद्र कहे, अरे तारक, दादाजी तो आपणे झाड उपर न चढ़िए એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તે કઈ રાક્ષસ રહેતો હશે? નરેન્દ્ર તારકને કહે છે કે અરે તારક, દાદાજીએ તો રાક્ષસની ઝાડ ઉપર રહેવાની વાત આપણને એટલા માટે કરી કે જેથી એના ડરને કારણે આપણે ફરીવાર ઝાડ ઉપર ન ચડીએ, બાકી ઝાડ ઉપર રાક્ષસ ક્યારે ન રહે। નરેન્દ્ર ઝાડ ઉપર ચડી ડાળ પર હિંચકા ખાઈ છે। થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાઈ છે। બેઉ મિત્રો ગાય છે। નરેન્દ્ર ફરીવાર ઝાડ ઉપર ચડી જાય છે અને ડાળ પર હિંચકા ખાવા લાગે છે। નરેન્દ્રની ઝાડ પર રાક્ષસ ન રહેતો હોવાની વાત સાંભળ્યા પછી તારકને પણ ડર રહેતો નથી અને થોડા સમય બાદ તારક પણ ઝાડનું થડ પકડીને ઝાડ પર ચડી જાય છે અને હિંચકા ખાવા લાગે છે। અને હિંચકા ખાતા ખાતા બંને મિત્રો ગાય છે, અમે ના ડરીએ કોઈ આફતથી, વનવૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે। નરેન્દ્રના જીવનમાં બાળપણમાં બનેલ બીજા પ્રસંગની હવે આપણે આ પાઠમાં વાત કરવાની છે। નરેન્દ્ર એની માતાના ખોળામાં માથું રાખીને સૂતો છે। એની માં ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે। માતા કહે, અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા। નરેન્દ્રની માતા હનુમાનજીએ કરેલા પરાક્રમ ભર્યા કાર્યોની એટલે કે મહાન કાર્યોની વાત નરેન્દ્રને સંભળાવે છે। નરેન્દ્રની માતા નરેન્દ્રને જણાવે છે કે રામ અને રાવણના યુદ્ધમાં લક્ષ્મણજીને બાણ વાગતા તે બેભાન બની જાય છે।
ત્યારે વૈદ્યરાજે વનસ્પતિમાંથી દવા બનાવે તે ડોક્ટર એટલે વૈદ્યરાજ. ત્યારે વૈદ્યરાજે કહ્યું કે આવતીકાલે સવાર પડે તે પહેલાં સંજીવની નામની વનસ્પતિ મળી જાય તો લક્ષ્મણ બચી જશે. વૈદ્યરાજે આ સંજીવની વનસ્પતિ કઈ જગ્યાએથી મળશે એ પણ જણાવ્યું હતું. સંજીવની વનસ્પતિ જે પર્વત પર હતી તે પર્વત યુદ્ધના સ્થળથી ખૂબ જ દૂર હતો. હનુમાનજીએ વનસ્પતિ લેવા નીકળી જાય છે. એ પર્વત પર પહોંચી ગયા, પરંતુ પર્વત પર તો ઘણી વનસ્પતિઓ હતી, એમાં સંજીવની નામની વનસ્પતિ કઈ છે તે ઓળખી શક્યા નહીં. આથી હનુમાનજી પછી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા. બાળમિત્રો, આ રામાયણના પ્રસંગની વાત છે. આગળ વધીએ. નરેન્દ્ર કહે, માતા, હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? બાળ નરેન્દ્રને હનુમાનજીની આકાશમાં ઉડવાની વાતથી નવાઈ લાગે છે અને એ તેની માતાને પૂછે છે કે શું હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? માતા કહે, હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા. નરેન્દ્રની માતા નરેન્દ્રને કહે છે કે હા બેટા, હનુમાનજી પવનદેવના પુત્ર હોવાથી તે આકાશમાં ઉડી શકતા હતા અને ખૂબ જ શક્તિશાળી પણ હતા. નરેન્દ્ર કહે, માતા, આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? માતા પાસેથી હનુમાનજીની ઘણી બધી વાતો સાંભળી. નરેન્દ્રને હનુમાનજી વિશે વધારે જાણવાની ઈચ્છા થઈ એટલે નરેન્દ્ર તેની માતાને પૂછે છે કે માતા, હનુમાનજી ક્યાં રહે છે? માતા કહે, હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે એ કેળાની વાડીમાં રહે. બેટા, ચાલ હવે તું સૂઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. માતા નરેન્દ્રને કહે છે કે બેટા, હનુમાનજી દાદાને કેળા બહુ ભાવે છે તેથી તે કેળાની વાડીમાં રહે છે. ચાલ હવે તું સૂઈ જા, રાત્રિનો સમય ઘણો થઈ ગયો છે અને વળી તારે આવતીકાલે સવારે વહેલા શાળાએ પણ જવાનું છે. નરેન્દ્ર આંખો બંધ કરે છે. એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે. તેને ઊંઘ આવતી નથી. મનમાં હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે. બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી, તે કેળાની વાડીમાં બેઠો છે. માતાએ સૂઈ જવાનું કહેતા નરેન્દ્ર આંખો બંધ કરીને
સુવાનો પ્રયત્ન કરે છે. એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ ફેરવે છે, પણ તેને ઊંઘ આવતી નથી. કારણ કે મનમાં હનુમાનજીના જ વિચારો આવવા લાગે છે અને મનમાં નક્કી કરે છે કે હું કાલે જ હનુમાનજીને કેળાની વાડીમાં જઈને મળીશ. આવો નિર્ણય કરીને તે સૂઈ જાય છે. બીજે દિવસે સવારે વહેલા ઉઠીને તે કેળાની વાડીમાં હનુમાન દાદાને મળવા ચાલ્યો જાય છે. કેળાની વાડીમાં જઈને તે હનુમાન દાદાની રાહ જોઈને બેઠો છે. નરેન્દ્ર કહે, આ હનુમાનજી હજીએ ના આવ્યા, હું તો ક્યારનો એમની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિટ્ટા જ કરી નાખીશ. એટલે કે નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાન દાદા માટે કેળા લઈ એમની રાહ જુએ છે. ઘણો સમય પસાર થઈ ગયો તો પણ હનુમાન દાદા ન આવ્યા. આથી નરેન્દ્ર નિરાશ થઈ જાય છે અને બોલે છે કે જો હનુમાન દાદા આજે અહીં નહીં આવે તો હું તેની સાથે નહીં બોલું. માતા કહે પ્રવેશીને, અરે બેટા, તું અહીં છે? મેં તો તને કેટલો શોધ્યો, અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાન દાદાની રાહ જોઈ રહ્યો હોય છે. એવામાં તેની માતા તેને શોધતા શોધતા અહીં કેળાની વાડીમાં આવી ચડે છે અને કહે છે કે અરે બેટા, તું અહીં છો? હું તો તને ક્યારની બધે શોધી રહી છું, અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? નરેન્દ્ર કહે, માતા, હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. આ કેળા પણ એમના માટે જ છે. તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે, પણ હનુમાન દાદા તો ન આવ્યા. નરેન્દ્ર તેની માતાને કહે છે કે માતા, હું અહીં હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. આ કેળા પણ હનુમાન દાદાને આપવા માટે છે. માતા, તે કહ્યું હતું ને કે હનુમાન દાદા કેળાની વાડીમાં રહે છે, પણ હનુમાન દાદા તો અહીં ન આવ્યા. હું તો ક્યારનો તેની રાહ જોઈ રહ્યો છું. માતા કહે નરેન્દ્રના માથે હાથ દઈને, એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો. ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. એટલે કે નરેન્દ્રની માતા નરેન્દ્રના માથા પર વહાલથી હાથ મૂકે છે અને કહે છે કે બેટા, હનુમાન દાદાને રામજીએ એટલે કે શ્રીરામ ભગવાને કંઈક કામ સોંપ્યું હશે એટલે હનુમાન દાદા એ કામ કરવા માટે બીજે જતા રહ્યા હશે, એટલે આજે અહીં ન આવી શક્યા હોય. પણ બેટા, તું તો હનુમાન દાદાનો પરમ ભક્ત થઈ ગયો છો. ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. બાળમિત્રો, વીર અભિમન્યુ એ
सर्वश्रेष्ठ धनुर्धर अर्जुननो पुत्र हतो। आ वीर अभिमन्यु अर्जुन ए महाभारतना पात्र छे। नरेंद्र कहे માતાની આંગળી પકડીને ચાલ માતા। નરેન્દ્ર પોતાની માતાની હાથની આંગળી પકડીને માતાને કહે છે કે ચાલ માતા આપણે ઘેર જઈએ। તો બાળમિત્રો આપણે આ પાઠમાં નરેન્દ્રના બાળપણમાં બનેલ બે પ્રસંગોની અહીં વાત કરી। એમાં પહેલા પ્રસંગમાં આપણે જોયું કે તારકના દાદાજી રાક્ષસનો ડર બતાવે તો પણ દાદાજીના ગયા પછી નરેન્દ્ર ફરીવાર ઝાડ પર ચડી જાય છે। આમ આપણને નરેન્દ્રમાં રહેલો નિડરતાનો ગુણ જોવા મળે છે। જ્યારે બીજા પ્રસંગ પરથી આપણને નરેન્દ્રની જિજ્ઞાસાવૃત્તિનો ખ્યાલ આવે છે। જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળો અથવા જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાવાળો। આ પ્રસંગમાં એટલે કે બીજા પ્રસંગમાં તમે જોયું હશે કે નરેન્દ્રને તેની માતાએ હનુમાન દાદાની વાત કરી એટલે એ હનુમાન દાદા ક્યાં રહે છે એ અંગે વધુ જાણવા માગે છે। વળી તેને મળવા પણ કેળાની વાડીમાં દોડી જાય છે। આમ નરેન્દ્ર જિજ્ઞાસુ હતો। તો બાળમિત્રો અહીં આપણે આ પાઠ અટકાવીએ છીએ। આગળ આ પાઠની સમજ હવે પછીના તાસમાં સમજીશું। આવજો બાળમિત્રો।